પણ આજનું જયારે વાતાવરણ જોયું ત્યારે ખરેખર સાહેબ ગોકુળ યાદ આવે. વ્રજના માણસોને કોઈએ જઈ ગોકુળના માણસોને જઈને કોઈએ કીધું કે હાલો અમે તમને વૈકુંઠમાં લઈ જઈએ, ત્યારે વૈકુંઠના માણસો એટલું બોલ્યા થયા કે અમારે તારા વ્રજના માણસો એટલું બોલ્યા કે અમારે તારા વૈકુંઠમાં નથી આવવું. કે કેમ? કે તારા વૈકુંઠમાં જ જો મોજ હોત તો તારો વૈકુંઠવાસી અમારી વચ્ચે વાહળી વગાડવા નો આવ્યો હોત ભલામણ. અને એટલે અમારે વ્રજની બાયુ કહીને હેમુભાઈ યાદ આવે. જન્માષ્ટમી ને દિવસે હેમુ ગઢવી આ ગીત ગાતા હોય સાહેબ, અને છેલ્લી પંક્તિમાં હેમુ ગઢવી ના ખોળિયા માલી પ્રાણ વ્યાજે આઠમ નો દિવસ. પણ ગીત આ હતું કે મારો વન રાવણ છે રોડો વૈકુંઠ નઈ રે આવો રે મારો વન રાવણ છે વૈકુંઠ નઈ રે આવો તો છે ગતિ કુડા સગડા લોક તો છે ગતિ કુડા સગડા લોક તો છે ગતિ કુડા સગડા લોક તો છે ગતિ કુડા વપરાવાનો છે મારો બાપલ્યો. એટલે મોજથી વરસજો, ભગવાન આપ્યું હોય તો આમ લહેર કરજો, અને કઈ ન હોય તો આમો આગલો કરજો.
ખરેખર ગાવાનો વિષય નથી, પણ મને ઊભી ઉપડી એનું હું કરું, કારણ કે સુર લીધો ચાર કાળીનો, હવે હું બે કાળીનો ગાયક, બરાબર? એટલે ગાયક તો નથી, બોલું છું ખાલી. પણ અસી ગરીવરજા મોરલા હમ કંકણ પેટ ભરા, એસી રતો આયે ને બોલીએ તો પાજા હૈડા ફાટ મરા. ઘરનો ડાયરો બેઠો હોય, ડ્રાઈવ જેવું ધાબું હોય, ઘરનું પોલીસ સ્ટેશન બાપ ફોલદાર હોય, અને જે હવાણ આવે હવાણ કરવી છે. કૃષ્ણની વાહળી કેવી હતી એની એક કડી મારે રજૂ કરવી છે. કૃષ્ણની વાહળી હતી સાહેબ.